યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિરને અમદાવાદના વેપારીએ રૂપિયા 1,11,11,111 રૂપિયાની માતબર રકમનું દાન કર્યું. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વિજયાદશમીના રોજ અમદાવાદના શ્રદ્ધાળુ કુટુંબ દ્વારા રણછોડરાયશ્રી ચરણોમાં 1,11,11,111 રૂપિયાની રોકડ રકમનું દાન અર્પણ કર્યું છે. અમદાવાદના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સુજલ રાજુભાઈ પટેલ દ્વારા તેમના પિતા સ્વર્ગીય રાજુભાઈ સોમાભાઈ પટેલની યાદમાં આ માતબાર રકમનો ચેક મંદિરમાં શ્રી રણછોડરાય પ્રભુના ચરણોમાં અર્પણ કર્યો હતો. મંદિર પૂજારી દ્વારા આ ચેક પ્રભુની નજર સમક્ષ લઈ જઈ મંદિરના ભંડારે સ્વીકૃત કરાયો હતો. ડાકોરના ઠાકોરના કૃપાપાત્ર ભક્તો શ્રદ્ધાળુઓ પ્રભુને પોતાની શક્તિ સંપન્નતા અનુસાર દાન અર્પણ કરતા હોય છે. ક્યારેક ચીજવસ્તુઓ અને સોના ચાંદી તેમજ ઘરેણાંનું દાન પ્રભુના દરબારમાં સતત ઠલવાતું રહે છે. જોકે રવિવારે વિજયાદશમીના રોજ ડાકોર મંદિરના ઇતિહાસમાં સૌ પ્રથમ 1 કરોડથી વધુની રકમનું રોકડ દાન ચેક દ્વારા આવ્યું હોય મંદિરમાં વિજય ઉત્સવની ખુશીઓ સવાઈ ગઈ હતી. આ પ્રસંગે ડાકોર રણછોડરાય મંદિરના ટ્રસ્ટી ભરતભાઈ જોશી, અરુણભાઈ મહેતા તેમજ મેનેજર અરવિંદભાઈ મહેતા અને જગદીશભાઈ દવે ઉપરાંત મંદિરના સેવક પૂજારી આગેવાનો ઉપરાંત અમૂળ ડેરી ચેરમેન રામસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. રાકેશ મકવાણા, ZSTV, ખેડા. મેં આ દાન મારા ફાધર પાછળ કરેલું છે, જે અહીંયા રેગ્યુલર દર મહિને એક વખત ડાકોરમાં દર્શન કરવા આવતા હતા. ઘણા વર્ષોથી એમને ઠાકોરજી પ્રત્યે રણછોડજી પ્રત્યે ઘણી અપાર શ્રદ્ધા હતી, તો એમની પાછળ આ દાન કરવાની ઈચ્છા મને થઈ હતી, એટલા માટે આ કરેલું છે. કેટલી રકમનું દાન કર્યું? 1,11,00,000 કરેલું છે. અમે 1,11,00,000 ભગવાનના ચરણમાં અર્પણ કર્યું છે.